કચ્છમાં કાળમુખા દુષ્કાળને કારણે મૂંગા પશુઓની સ્થિતિ કપરી બની છે, ત્યારે અબડાસાના ધારાસભ્યોએ અછતમાં પૂરતા પ્રમાણમાં ઘાસની ફાળવણી થાય તે માટે પ્રતિક ધરણા યોજાયા છે. તેમની સાથે મોટી સંખ્યામાં પશુપાલકો પણ જોડાયા હતા. કચ્છમાં અછતની પરિસ્થિતિ વચ્ચે અબડાસા વિસ્તારમાં વિકટ સ્થિતિ સર્જાઈ છે. પૂરતું ઘાસ ન મળવાને કારણે માલધારીઓ હિજરત કરી ગયા છે, ત્યારે અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ આજે પ્રતિક ધરણા યોજીને ઘાસ પાણીની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. તેમણે કહ્યું હતું કે છેવાડાના નખત્રાણા, અબડાસા અને લખપત તાલુકામાં મળીને કુલ 2,55,879 પશુઓ છે. 385 ગામોમાં 59 ઘાસ ડેપો છે અને 36,113 ઘાસ કાર્ડ ઇસ્યુ કરવામાં આવ્યા છે. છેલ્લા 15 દિવસમાં 2,50,000થી વધુના પશુધન સામે માત્ર 11,395 ઘાસડી ઘાસ અપાયું છે, તો અછત જાહેર થઈ ત્યારથી કુલ 94,723 ઘાસડીઓ અપાઈ છે. વજનમાં તુલના કરાય તો છેલ્લા 15 દિવસમાં 9,20,232 કિલો ઘાસ અપાયું છે. છેવાડાના અબડાસા મત વિસ્તારમાં પશુઓની સંખ્યા 2,50,000 કરતા પણ વધુ છે, ત્યારે જો પ્રત્યેક પશુને દૈનિક 4 કિલો ઘાસ સરકારના નિયમ પ્રમાણે આપવામાં આવે તો દૈનિક 10,23,516 કિલો ઘાસની જરૂરત છે, જેની સામે છેલ્લા 15 દિવસમાં માત્ર 9,20,235 કિલો ઘાસ જ અપાયું છે. એક દિવસમાં જે ઘાસની જરૂરિયાત છે તેનાથી પણ 1,00,000 કિલો ઓછું ઘાસ સરકારે 15 દિવસમાં આપ્યું છે, ત્યારે આ સ્થિતિમાં માલધારીઓ પશુપાલકો પોતાના ઢોરનું ગુજરાન કઈ રીતે ચલાવે તેવા સવાલો પ્રદ્યુમનસિંહ જાડેજાએ કર્યા હતા. અંતરિયાળ વિસ્તારોમાં ઘાસ ફાળવવા માટે તેમના દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ સરકાર અને વહીવટીતંત્ર દ્વારા કોઈ પણ રજૂઆત પ્રત્યે ધ્યાન અપાયું નથી, ત્યારે આજે તેઓને નાછૂટકે ધરણા પર ઉતરવું પડ્યું છે. આ તકે તેમણે એવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે જો સરકાર દ્વારા સત્વરે પૂરતું ઘાસ નહીં ફાળવાય તો ઉપવાસ આંદોલન પણ કરવામાં આવશે. જિલ્લા કલેક્ટર કચેરી પાસે જ તેઓ આજે પ્રતિક ધરણા પર ઉતર્યા હતા. દિન પ્રતિદિન કચ્છની પરિસ્થિતિ વિકટ બનતી જાય છે, ત્યારે સરકાર દ્વારા જો સત્વરે યોગ્ય પગલાં નહીં લેવાય તો સ્થિતિ વધુ વણસી શકે છે, તેવું પણ તેમણે ઉમેર્યું હતું. ભુજ ખાતે યોજાયેલા ધરણા પ્રદર્શનમાં પ્રદ્યુમનસિંહ જાડેજાની સાથે આદમ ચાકી, ભુજના વિપક્ષી નેતા રાજેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્ય હઠુભા સોઢા, તકીશા બાવા, રાજેશ ત્રિવેદી, ચંદુભા જાડેજા, રફીક મારા, ગણી કુંભાર, ઘનશ્યામ ભાટી, સંગ્રામસિંહ સોઢા સહિતના માલધારીઓ પશુપાલકો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા. પણ આજે 1.5 મહિનો થયો, હજી એવા ગામ છે કે 1 કિલો પણ ઘાસ પહોંચ્યું નથી. તો તે પછી મુખ્ય આપણે નીતિનભાઈ પટેલ સાહેબનું પાછું નિવેદન આવ્યું કે 1 મહિનો રહીને શરૂ થશે ઢોરવાડા, તો ત્યાં સુધી ઢોરવાડા બધા મરણ, પશુઓ તો મરણ પામશે, પછી ઢોરવાડા ખોલે કે ન ખોલે એનો કોઈ મતલબ નથી. એટલે અત્યારે પછી જે ઘાસ આપણે આપતા હોય ને, ભલે ઢોરવાડા 4 દિવસ મોડા થાય તો વાંધો નહીં, પણ અત્યારે જે ઘાસ 1 દિવસનું જોઈએ એ આપણે 15 દિવસમાં નથી આવ્યું. એ આનામાં આંકડા સાથે આપણે હું દઈશ કે 250 ગ્રામ 15 દિવસમાં એક ઢોરાને ભાગે આવી છે. મારે 3 તાલુકાની વાત કરું, આખા કચ્છની તો વાત મૂકો, એટલે રોજની મારે ઓછામાં ઓછી 200 ગાડી જોઈએ. 60 દીપા છે 3 તાલુકામાં, તો અત્યાર સુધી 3-3 ગાડી એક દીપામાં હોય, એક દીપામાં 6-6, 7-7 ગામ છે. તો અત્યાર સુધી સમજાને જે દાતાઓ તરફથી ગાડી આવી છે એટલી સરકારની નથી આવી, તો દાતાઓને મળે છે, સરકારને કેમ ન મળે? તો ઢોરવાડા ખોલતા નથી, નથી સબસિડી ચાલુ કરતા, નથી ઘાસ પૂરો આપતા, અને એ ટ્રેનની વાતો કરે છે. તો ટ્રેનને તમે આપો મીડિયા દ્વારા જાણકારી કે આ ટ્રેનમાં આટલો ઘાસ આવશે અને આટલા દિવસ હાલશે, એની તમે ગણતરી કરો ને. આ 1 ડબ્બામાં કેટલી ઘાસડીઓ આવશે, કેટલા ડીપામાં પહોંચી વળશે? ખાલી આ જાહેરાતો કર્યું, અમારી માંગણી સખત એક જ છે. અત્યારે ગામોગામ આપણે આપ બધા મીડિયા મિત્રોને ખાસ કહું છું કે ગામો, કોઈ ગામ એવું નથી કે 10 ગાયો કોઈ ગામમાં મર્યું ન હોય. આજે ઓછામાં ઓછા 1,000 પશુ તો મરી ગયા છે, 1,000 થી ઉપર ઓછા નહીં. આ કોઈ કોંગ્રેસનું સારું લાગે કે અમને હાઇલાઇટ થવા માટે એ વાત જ નથી. અત્યારે કોઈ ચૂંટણીની એ વાત જ નથી, ફક્ત આ જાહેરાતો કરે, રોડ કે વિકાસ અમારે કાંઈ જરૂર નથી. અત્યારે ઘાસ ને પાણીની જરૂર છે. તાત્કાલિક કોઈ પણ રીતે સરકાર આના માટે જાગે, તંત્રને કોઈ જાતની જાગૃત નથી. સરકારમાં અત્યારે હું 4 મહિનાથી મારી રજૂઆત ચાલુ છે, ઘાસ માટે પાણી માટે કોઈ નોંધ લેવામાં આવતી નથી. તો આના માટે કચ્છથી ખરેખર અન્યાય થવામાં આવે છે.